subscribe now and press the bell icon. Never miss an update. Namaste vidyarthi mitro, Jai Shri Krishna. Gangotri School Gondal ma aap saunu hardik swagat chhe. Baal mitro, aaje dhoran 3 ni andar apde prakaran number 13 smart charts ni andar જે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે ભાઈ એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે માહિતી ઉપરથી બનાવ્યું તેના આધારે પ્રશ્નોના જવાબ આપ્યા અને એક એવો જ આપણે લંબ આલેખ તૈયાર કર્યો હવે તો બધાને ખબર પડી ગઈ હશે કે લંબ આલેખ એટલે કે સ્તંભ આલેખ એટલે શું બરાબર તો આજના આ વિડિયો લેક્ચરની અંદર પણ આપણે એ જ માહિતી જોવાની છે એટલે આપણે રિવિઝન પણ થઈ જાય તમારી સ્વાધ્યે પોથીમાં આપેલું છે તે આપણે સમજી પણ લઈએ અને એક્ઝામની અંદર પૂછાય તો આપણને આવડી પણ જાય બરાબર આવી જ રીતે તમને પૂછાઈ શકે જો માહિતી આપેલી હોય કોષ્ટક દોરેલું હોય તમારે એની અંદર દોરવાનું હોય બરાબર ખાલી આટલું પણ પૂછાય કે ભાઈ માહિતીના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો સાત હોય તો સાત માર્કમાં પણ પૂછાઈ શકે પછી તો કે માહિતી અને આવૃત્તિ વિતરણ કોષ્ટક બંને આપેલું હોય તમને આ પ્રશ્નોના જવાબ આપેલા હોય સોરી પ્રશ્ન આપેલા હોય તમારે જવાબ લખવાના થાય સાથે સાથે બરાબર પછી તો કે આ માહિતી આપેલી હોય સ્તંભ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું હોય તેના આધારે તમને લંબ આલેખ એટલે કે સ્તંભ આલેખ બનાવવાનું કે 5 માર્કની અંદર તો એ પણ પૂછાય બરાબર આવી રીતે કોઈ પણ વસ્તુ તમને પૂછાઈ શકે તો આપણને દરેક વસ્તુ આવડવી જોઈએ તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્ન વાંચીએ પ્રશ્ન નંબર 1 પાઠ્યપુસ્તકમાં આપેલ ચિત્રમાં તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર પણ આપેલું છે મુસાફરીની વિવિધ રીતો તથા વિગત આપેલી છે તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને આલેખ દોરો અને પ્રશ્નોના જવાબ લખો હવે એક ચિત્ર તમને આપેલું છે એમાં વ્યક્તિ જુદી જુદી રીતે મુસાફરી કરે છે તેવું દર્શાવેલું છે આપણે મુસાફરી કરવા વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીએ છીએ શાળાએ આવવા પણ તમે ઘણી વખત તમારે ઘરથી શાળા નજીક હોય તો તમે ચાલીને આવો છો ઘણા વિદ્યાર્થીઓ સાયકલ લઈને શાળાએ આવતા હોય ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ વાનની અંદર આવતા હોય ઘણા વિદ્યાર્થીઓ બારગામથી આવતા હોય તો તે બસમાં પણ આવતા હોય છે બરાબર આવી રીતે ઘણા વિદ્યાર્થીઓ જે છે તે એક્ટિવા કે સ્કૂટી લઈને પણ આવતા હોય છે તો આવી અલગ અલગ પ્રકારના મુસાફરીના વાહનોનો આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરીએ છીએ બરાબર સ્કૂલ જ નહીં પણ ઘણી જગ્યાએ ઓફિસે જવા માટે તમારા મમ્મી છે પપ્પા છે આનો પણ વાહનોનો ઉપયોગ કરતા હોય અથવા દુનિયાના કોઈ પણ વ્યક્તિઓ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવા માટે મુસાફરી કરવા માટે વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે જેવા કે તો કે ચાલતા ચાલતા પણ જઈ શકાય જેમ કે નજીકનું સ્થળ હોય વોકિંગ ડિસ્ટન્સ હોય તો આપણે ચાલતા જઈ શકીએ સાયકલ દ્વારા પણ જઈ શકીએ સ્કૂટર બસ કાર ટ્રેક્ટર સ્કૂલ વાન આવા વિવિધ પ્રકારના વાહનોનો આપણે મુસાફરી માટે ઉપયોગ કરીએ છીએ હવે આપણે તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે તો કે આપણને આટલું આપેલું એક ક્રમ આપેલા છે મુસાફરીની રીત એટલે આ બધું લખવાનું થાય આવૃત્તિ એટલે આ બધી સંખ્યાઓ છે તેને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવવાની અને અહીંયા એની સંખ્યા બરાબર તો ચાલો પહેલા આપણે મુસાફરીની રીત જે છે સાથે સાત રીત લખી લઈએ પહેલી રીત આવશે ચાલતા બરાબર બીજી રીત આવશે સાયકલ ત્રીજી રીત આવશે સ્કૂટર ચોથી રીત આવે છે બસ પાંચમી રીત આવે છે કાર છઠ્ઠી ટ્રેક્ટર અને સાતમી સ્કૂલ વાન બરાબર છે ચાલો હવે આવૃત્તિ દર્શાવીએ પેલું ચાલતા તો 9 વ્યક્તિઓ ચાલતા જાય છે આપણને જે ચિત્ર દર્શાવેલું છે એના આધારે વિગત આપેલી છે એમાં 9 વ્યક્તિ ચાલતા ચાલતા જાય છે તો 9 દર્શાવશું 1 2 3 4 5 6 7 8 9 અહીંયા લખી નાખવાનું 9 સાયકલ દ્વારા 5 વ્યક્તિ જાય છે 1 2 3 4 5 અહીંયા લખી નાખવાના 5 સ્કૂટર દ્વારા 6 વ્યક્તિ જાય છે 1 2 3 4 5 અને 6 બરાબર અહીંયા લખી નાખવાના 6 બસ દ્વારા 22 વ્યક્તિ જાય છે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અહીંયા લખી નાખીએ આપણે 22 ચાલો કાર દ્વારા 3 જ જાય છે એટલે અહીંયા 3 જ લાઈન દોરશું આવૃત્તિ ચિહ્ન ટ્રેક્ટર દ્વારા 1 એટલે 1 જ દોરશું અને સ્કૂલ વાન દ્વારા 8 એટલે 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા લખી નાખીએ 3 1 અને 8 તો આવી રીતે જુઓ બાળ મિત્રો આપણું આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર
થઈ ગયું. આવૃત્તિ દોરતા તો આપણને આવડે ચાર અને ઉપર એક પાંચમો લીટો, પછી નવું ચાલુ કરવાનું. બરાબર, તો આ થઈ ગયું આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક. ત્યાર પછી જોઈએ તો કે તેના આધારે પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન છે, મુસાફરીની કઈ રીતમાં સૌથી વધુ વ્યક્તિઓ છે, કેટલા? ચાલો, આમાં સૌથી વધારે વ્યક્તિ ક્યાં છે? તો કે બસની અંદર 22. બરાબર, તો અહીંયા આપણે લખશું બસમાં તેની સંખ્યા છે 22 વ્યક્તિઓ. નેક્સ્ટ આપણે જોઈએ તો કે મુસાફરીની કઈ રીતમાં સૌથી ઓછા વ્યક્તિઓ છે, કેટલા? તો કે સૌથી ઓછા આપણે અહીંયા જોઈએ તો કે ટ્રેક્ટરમાં છે. બરાબર, તો અહીંયા આપણે લખશું ટ્રેક્ટરમાં કેટલા છે? તો કે એક વ્યક્તિ. ચાલો, સાયકલ પર જનારા વ્યક્તિઓ કેટલા છે? સાયકલ પર 5 વ્યક્તિઓ જાય છે, તો અહીંયા લખશું 5 વ્યક્તિઓ. તમારે આન્સર આખો લખવાનો છે કે સાયકલ પર જનારા વ્યક્તિઓ 5 છે. મુસાફરીની રીત, ટ્રેક્ટરમાં સૌથી ઓછા વ્યક્તિઓ છે જેની સંખ્યા 1 છે. મુસાફરીની રીત, બસમાં સૌથી વધુ વ્યક્તિઓ છે જેની સંખ્યા 22 છે. તમારે આવી રીતે આન્સર લખવાનો. બરાબર, હોમવર્કમાં સ્કૂટર પર મુસાફરી કરનારા વ્યક્તિઓ કેટલા છે? ચાલો, સ્કૂટર પર કેટલા છે? તો કે 6. અહીંયા લખશું 6 વ્યક્તિઓ. તમારે કઈ રીતે લખવાનું? તો કે સ્કૂટર પર મુસાફરી કરનારા વ્યક્તિઓ 6 છે. બરાબર, ત્યાર પછી તો કે ટ્રેક્ટરમાં મુસાફરી કરનારા વ્યક્તિઓ કરતા કારમાં મુસાફરી કરનારા વ્યક્તિની સંખ્યા વધારે છે કે ઓછી? સરખામણી કરવાની છે આપણે ટ્રેક્ટર અને કાર. ચલો, ટ્રેક્ટરમાં મુસાફરી કરનારા વ્યક્તિઓ કરતા કારમાં મુસાફરી કરનારા વ્યક્તિઓ વધારે છે કે ઓછા? તો કે વધારે. બરાબર, વધારે. કેટલા? તો કે 2 વ્યક્તિ વધારે છે. આમાં 1 છે, આમાં 3 છે, 3 માંથી 1 બાદ કરીએ તો 2 આવે, તો 2 વ્યક્તિઓ વધારે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ બે રીતે મુસાફરી કરનારાની સંખ્યા ચાલતા જનારાની સંખ્યા બરાબર છે? ચાલો, ચાલતા જનારા સંખ્યા છે 9, તો આપણે એવી બે મુસાફરીની રીત શોધવાની કે જેનો સરવાળો 9 થતો હોય. બરાબર, તો 6 અને 3 પણ 9 થાય અને 8 અને 1 પણ 9 થાય. બરાબર, એટલે સ્કૂટર અને કાર પણ આવી શકે અને ટ્રેક્ટર અને સ્કૂલ વાન પણ આવી શકે. તો અહીંયા આપણે લખવાનું સ્કૂટર અને વાન, સોરી, સ્કૂટર અને કાર અથવા ટ્રેક્ટર અને સ્કૂલ વાન. સ્કૂટર અને કારની સંખ્યા પણ આપણે જોઈએ તો જે છે 6 અને 3 9 થાય એટલે ચાલતા જનારા બરાબર થાય, અને ટ્રેક્ટર અને સ્કૂલ વાન 8 ને 1 પણ 9 થાય એટલે એ પણ ચાલતા જનારા બરાબર થાય. ક્વેશ્ચન નંબર 7, સાયકલ અને કારમાં મુસાફરી કરનારા વ્યક્તિઓની કુલ સંખ્યા. ચાલો, સાયકલમાં મુસાફરી કરનારા છે 5, કારમાં મુસાફરી કરનારા છે 3, તો 5 ને 3 8, 8 વ્યક્તિઓ. બરાબર, તો અહીંયા તમારે લખવાનું થાય સાયકલ અને કારમાં મુસાફરી કરનારા વ્યક્તિઓની કુલ સંખ્યા 8 છે, કૌંસમાં 5 વત્તા 3 બરાબર 8. આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપી શક્યા. હવે તો કે આ આવૃત્તિ વિતરણની માહિતી પણ લઈ શકો, આ કોષ્ટકની માહિતી પણ લઈ શકો, બંનેમાંથી કોઈ પણ એક માહિતીને તમે કન્સિડર કરીને આપણે સ્તંભ આલેખ બનાવવાનો છે. હવે સ્તંભ આલેખમાં અહીંયા નીચે આપેલા છે વાહનોના પ્રકાર અથવા તો મુસાફરીની રીત. જુઓ, ચાલતા, સાયકલ પર, સ્કૂટર પર, બસમાં, કારમાં, ટ્રકમાં, ટ્રેક્ટરમાં, સ્કૂલવાનમાં. અહીંયા આપેલી છે વ્યક્તિઓની સંખ્યા. હવે સંખ્યા જે છે તે વધુમાં વધુ 22 છે, એટલે 22 થી લઈને 30 સુધીની અહીંયા આંકડા દર્શાવવા પડે, અને ઓછામાં ઓછી છે 1, એટલે આપણે બબ્બેનો ગાળો રાખીને અહીંયા સંખ્યા લખેલી છે. બરાબર છે, પણ સંખ્યા લખતા આપણે શીખવાનું નથી, તે તમારે આગળના ધોરણોમાં આવશે, પણ અત્યારે આપણને આટલું આપેલું હોય, આપણે ફક્ત વ્યવસ્થિત સંખ્યા કન્સિડર કરીને દોરવાનું છે. ચાલો, ચાલતા જનારા કેટલા છે? ચાલતા જનારા 9 છે, તો આપણે 9 સુધી કરશું, તો 8 અને 10 ની વચ્ચે 9 આવે. બરાબર, 8 અને 10 ની વચ્ચે 9 આવે, એટલે અહીંયા આવી રીતે આપણે દોરશું. સ્કેલ અને પેન્સિલની મદદથી વ્યવસ્થિત તમારે દોરવાનું રહેશે. ચાલો, સાયકલ પર જનારા છે 5,
તો 5 કોની કોની વચ્ચે આવે તો કે 4 અને 6 ની વચ્ચે આવી રીતે ચાલો સ્કૂટર પર જનારા છે 6 તો 6 તો આપેલા જ છે તો સ્કેલ થી અહીં આવી રીતે આમ 6 લાઈન માં લખી લેવાના અને આવી રીતે દોરી લેવાનું ચાલો બસ માં જનારા છે 22 22 અહીં આપેલા છે તો સ્કેલ થી વ્યવસ્થિત આડી સ્કેલ રાખીને પહેલા આ લાઈન કરી લેવાની પછી ઊભી સ્કેલ રાખીને આ લાઈન કરી લેવાની બરાબર ચાલો ત્યાર પછી કાર માં જનારા 3 3 કોની વચ્ચે આવે તો કે 2 અને 4 ની વચ્ચે તો આવી રીતે સ્કેલ રાખીને આપણે કરી લેવાનું ચાલો ટ્રેક્ટર માં જનારા 1 જ છે તો 1 ક્યાં આવે તો કે 0 અને 2 ની વચ્ચે તો આવી રીતે થશે અને સ્કૂલ 1 માં જનારા 8 છે તો 8 આપેલા જ છે તો આવી રીતે લાઈન માં સ્કેલ થી લાઈન કરી લેવાની અને કરી લેવા તો આ થઈ ગયો આપણો આખો લંબ આલેખ રેડી તમારે આની અંદર રંગ પૂરવા હોય તો તમે રંગ પણ પૂરી શકો છો કોઈ ડિઝાઇન કરવી હોય તો ડિઝાઇન પણ કરી શકો છો બરાબર છે આવી રીતે કોઈ પણ તમે કરી શકો છો ડેકોરેશન બરાબર આ થઈ ગયો આપણો સ્તંભ આલેખ તમારે આની અંદર પેન્સિલ કલર કે મીણિયા કલર પૂરવા હોય તો તે પણ તમે પૂરી શકો છો બરાબર તો આવી રીતે તમને એક્ઝામની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું આવી સરસ મજાની નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ